ને મિત્રો, મજામાં. ઘણા સમય પછી યસ મેથ્સ રીઝનિંગ ના વિડિયો લઈને આવી રહ્યો છું, કારણ કે ડિમાન્ડ પણ છે ને સાથે સાથે મારે એ પણ તમને બતાવવું છે કે કેટલું બધું સહેલું હોય છે. અને મેથ્સ રીઝનિંગ જ એવો વિષય છે કે જેમાં તમે સ્કોરિંગ કરી શકો, તમે શ્યોર હો, અને એકદમ ટૂંકો કોર્સ છે મિત્રો. તો મજા આવશે. આજે જે એસટીઆઈ ની જે એક્ઝામ હતી અને એમાં જે રીઝનિંગ ના સમ છે એમાં આપણે નજર કરશું મિત્રો, બહુ મજા આવશે. મિત્રો તમને ખબર છે, આ સંબંધના દાખલા કાયમ પૂછાય છે, અને એક એવી શોર્ટકટ આપણે ડેવલપ કરી છે કે કદાચ મેં તો ક્યાંય નથી જોઈ, પણ એક ક્રિએટિવ મેં તમને એક શીખડાવેલી છે જે તમે જાણો જ છો. તમે નવા હશો તો તમને ઓર મજા આવશે, પણ પછી તમે બેંકની પરીક્ષા દેતા હોય, સ્ટાફ સિલેક્શનની હોય કે કોઈ પણ હોય, તમને આવડી જ જશે. જેમ કે એક સ્ત્રી તરફ જોઈ સુનિલે કહ્યું કે તેની તે જેની પુત્રી છે એ મારી માતાના પતિની માતા છે, તો તે સ્ત્રી સુનિલની કોણ હશે? તો આવા પૂછાય છે મિત્રો. ખાલી નાનકડી વાત જે તમે યાદ રાખી લેશો, શું ખબર છે કે સંબંધની અંદર આટલી જ વસ્તુ યાદ રાખશો કે જો કોઈ બેનની વાત કરતા હશો તો આપણે રાઉન્ડ કરશું, જો કોઈ ભાઈની વાત કરતા હશો તો આપણે ચોરસ કરશું, જો એ ભાઈ બેન હશે તો એક લીટી કરશું, જો એ પતિ પત્ની હશે તો ડબલ લીટી કરશું. ધેટ્સ ઓલ. પછી એના દીકરા હોય તો નીચે જશું, એના દીકરા હોય તો વળી પાછા નીચે જશું, એના પિતા હોય તો ઉપર જશું, એના દાદા હોય તો ઉપર જશું, બસ પતી ગયું, બીજું તો કંઈ છે જ નહીં મિત્રો. હવે તો સાવ સેલું થઈ ગયું. જોજો કે તમે ખાલી જોજો કે એક સ્ત્રી તરફ જોઈ, એટલે જો જુએ છે કોના તરફ, તો કે આ સ્ત્રી તરફ, બરાબર. એટલે સ્ત્રી દોડી લ્યો, કારણ કે તમને ખબર પડી કે આ સ્ત્રી તરફ, એટલે આના તરફ જોઈને સુનિલ બોલે છે. હવે સુનિલ બોલતા હોય તો એ શું હોય? તો કે ભાઈ એ તો પુરુષ હોય, એટલે કે આપણે એસ કરીને ક્યાંક આમ આવું કરવું હોય તો કરી લ્યો, કંઈ વાંધો નહીં, બરાબર. એટલે આ સુનિલ છે, એ પુરુષ જ છે, બરાબર. કારણ કે સ્ત્રી તરફ જોઈ, આના તરફ જોઈને કહ્યું છે કે તે જેની પુત્રી છે, એટલે જો પુત્રી છે કોકની, કોની તો ખબર નથી, અહીંયા કંઈક અહીંયા નથી આપણે પુરુષ દોરતા, નથી સ્ત્રી દોરતા, પણ તે જેની પુત્રી છે એ એટલે આની વાત છે, એ મારી માતાના પતિની માતા છે. હવે મિત્રો આમ આટલું બધું જાય ને એ ગડબડ થઈ જાય, પણ એ ખબર પડી ગઈ કે એ કોણ છે, તો કે માતા છે. એટલે હવે ઊંધું જાશું, આવામાં છે ને ઊંધું જવાનું, એટલે સાવ સેલું થઈ જશે. જો માતા છે એટલે ફાઇનલ થઈ ગયું કે આપણે રાઉન્ડ જ દોરશું, હા કે ના, આ માતા છે. કોની? પતિની માતા છે. પતિ એટલે પતિ એટલે કોઈ પુરુષ જ હશે, તો પુરુષની માતા હશે. જો અહીંયા આપણે પુરુષ દોરી તો એની માતા થઈ કે નહીં, એટલે પતિની માતા. હજી પતિ કોનો? તો કે માતાના, એટલે આ કોકનો, માતાના એટલે કે સ્ત્રીના પતિ. ફરીથી સ્ત્રીના પતિ આપણે દોરવો હોય તો આપણે ડબલ લીટી કરી છે, એટલે કે આના પત્ની હશે, એટલે પત્નીના પતિના માતાની, બરાબર. એ તો થઈ ગયું. હજી એ મારી માતા, મારી માતા એટલે શું? તો આપણે એક કામ કરી કે આ જે છે એના પુત્ર એસ છે. મિત્રો જો આ પતિ પત્ની છે, એનો પુત્ર આ છે, તો આનો પણ આ પુત્ર હોય કે નહીં? બીજી વસ્તુ, આ એક એવી માતા છે, એને એક દીકરો છે, એક એને દીકરી છે, તો આ સિંગલ લીટી આવે કે નહીં? બસ મિત્રો આખું કુટુંબ જાણો છો, હવે કંઈ ભૂલ જ ન પડે. શું કામ? કે બધું જાણો છો કે આ એસના પપ્પા મમ્મી છે, આ પપ્પાની બેન છે, બરાબર, આ એના દાદી છે. એટલે તમને ગમે તે પૂછે ને, કે દાખલા તરીકે એમ પૂછે કે એસના પપ્પા એસના દા, એટલે આને શું થાય, અથવા તો આ જે આપણે જેની વાત કરી છે એને શું થાય, અથવા તો આના આ શું થાય, અથવા તો આને એસ શું થાય, જે કંઈ પૂછવું ભલે પૂછે. અહીંયા આપણે સ્પષ્ટ છે કે એક સ્ત્રી તરફ જોઈ સુનિલે કહ્યું, એટલે આ સ્ત્રીની વાત છે, તે જેની પુત્રી છે, આ જેની પુત્રી છે એ, બરાબર, તે એ પુત્રી છે, એટલે આ મારી માતાના પતિની માતા છે, મારી માતાના પતિની માતા છે. એટલે વાત તો પૂરી થઈ ગઈ, આપણે બધું જાણી છે. હવે બસ આટલું પૂછ્યું છે જોવાનું કે તે સ્ત્રી સુનિલની કોણ હશે. હવે જો જેના તરફ જોયું છે કોણ, તો આ સ્ત્રી, આ સ્ત્રી છે એ સુનિલને શું થાય? તો કે પપ્પાના બેન. તમે તરફ કે સર ફોઈ થાય, તો મિત્રો બિલકુલ સાચું છે. તો મજા આવી. આવા પ્રશ્નો હવે તમને ગમે એટલા તમે સોલ્વ કરશો, માત્ર કેટલું યાદ રાખવાનું છે કે જો બેન હશે, મતલબ કે લેડીઝ હશે તો રાઉન્ડ કરશું, પુરુષ હશે તો ચોરસ કરશું, જો પતિ પત્ની હશે તો ડબલ લીટી, અને જો ભાઈ બેન હશે તો સિંગલ લીટી, બસ પૂરું. અને ઉપર નીચે જવાનું, આપણે જે પેઢી છે. તો મજા આવી મિત્રો. તો આ એક પૂછાયેલું હતું, અને તમે પ્રેક્ટિસ કરશો એટલે એકદમ ઝડપથી કરી શકશો. બીજો પ્રશ્ન લઈએ મિત્રો. તમે જોશો કે આ તો સિમ્પલ, એકદમ સિમ્પલ. મિત્રો જો આવું પૂછાય છે કે તબીબ નિદાન, ન્યાયાધીશ તો શું? મિત્રો તમારે શું કરવાનું, આ બેનો રેફરન્સ પકડવાનો કે તબીબનું અનુસંધાન નિદાન સાથે જે કંઈ લખ્યું હોય, તબીબ સાથે દવાખાનું આપ્યું છે કે નિદાન આપ્યું છે કે જે કંઈ આપ્યું હોય કે દવા આપી છે, તો એનું અનુસંધાન જોવાનું કે ભાઈ તબીબ શું કરે. તો નિદાનના અનુસંધાન કે ભાઈ તબીબ છે એ નિદાન કરે, બરાબર. એટલે એક વાક્ય ડેવલપ થયું કે તબીબ છે એ નિદાન કરે.
ચાલો ન્યાયાધીશ શું કરે એવો અર્થ જ નીકળો, તો તરત કહેશો કે ચુકાદો આપે. બિલકુલ, તો જે વસ્તુ છે એનું અનુસંધાન પકડશો એટલે તરત તમને આવડી જશે. તો મિત્રો મજા આવી, તો આપણે હવે પછીની કોઈ પણ એક્ઝામની અંદર મેથ્સ અને રિઝનિંગમાં તો પૂરેપૂરા માર્ક્સ મેળવવા જ છે, અને યસ ઘણી બધી એક્ઝામ આવી રહી છે. તો મિત્રો તમને બધાને ખબર છે પ્લેલિસ્ટમાંથી આ એટલા બધા વિડીયો મેં તમારા માટે મૂક્યા છે, બસ તમે જોવા માંડો. વિશ ઓલ ધ બેસ્ટ, અને હા કોમેન્ટ કરવી અને લાઇક કરું અને મિત્રોને મોકલવું આવું બધું તો તમે કરો જ છો. આવજો.